ओम सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांतिः। श्रुतिस्मृतिपुराणानां आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वंदे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवत्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधिताम् अंडमव्यक्तसंभवम् अंडस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी। श्रीभगवानुवाच मय्यावेश्य मनो ये माम् नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेताः ते मे युक्ततमामताः। ये त्वक्षरमनिर्देश्यम् अव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवं संयम्येन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः। इंद्रियग्रामं संयम्य इंद्रियना समूह पर संयम करीने एटले के इंद्रियने मित्र बनावीने नियंत्रणमां रहेवानो कोईने गमे ज नहीं।
અને ઇન્દ્રિયને આંખને જોવાનું કામ છે ને કે તું જોઈશ નહીં તો એવું ના જ ગમે એને. એટલે ઇન્દ્રિયોને ત્યારે જ વશમાં રાખી શકીએ કે સંયત કરી શકીએ જ્યારે એ બહાર ન જઈને પણ ખુશ હોય, એને પોતાનામાં આનંદ આવતો હોય એને. અને બિચારી ઇન્દ્રિયો તો જડ છે, એને તો ખુશી પણ જોઈતી નથી. હા, એવું ના સમજવું. તો ઇન્દ્રિયો ત્યારે શાંત રહી શકે જો એને સંતોષ મળાવે. ઇન્દ્રિયો તો પોતે જડ છે, મને જડ ખરું પણ ચૈતન્યનો પ્રકાશ કે ચૈતન્યની ચેતનતા સૌથી પહેલી બુદ્ધિને પ્રાપ્ત થાય છે, બુદ્ધિ પછી મન, અને મન પછી ઇન્દ્રિયોને, ઇન્દ્રિયોમાંથી પછી વિષયોને. એટલે ઇન્દ્રિયો બહાર જાય છે એવું કહેવું એટલે આમ તો મન જ જાય છે. અને મન જ્યાં સુધી ભૂખ્યું રહેતું હશે ત્યાં સુધી બહાર જશે જ. એટલે મનને આનંદનો અનુભવ થવો, હા, એટલે મનને આનંદની ભૂખ છે અને એ સુખ એને આપણે આપીએ તો બહાર ઓછું જાય. ઇન્દ્રિય સમૂહનો સંયમ કરીને એટલે કે એને વિશ્વાસમાં લઈને સમા તુલ્ય બુદ્ધિ યેષામ ઇષ્ટઅનિષ્ટ પ્રાપ્ત તે સમબુદ્ધયઃ. અને ઇષ્ટ અનિષ્ટની પ્રાપ્તિમાં વાહ ભેગા, બહુ સરસ, જેમની બુદ્ધિ સમાન છે એવા થઈને એમને શું થાય છે, ભાષ્યકાર કહે છે આપણા ભાષ્યમાં, યે એવમ વિધાઃ તે પ્રાપ્નુવંતિ મામેવ સર્વભૂતહિતેરતાઃ. આવા લોકો જે છે મને જ પ્રાપ્ત કરે છે, જે સતત મારી ઉપાસનામાં લાગેલા છે અને ઇન્દ્રિયોનો સંયમ કરે છે, મનને શાંત અને પ્રસન્ન કરે છે, સર્વત્ર સમાન બુદ્ધિ રાખે છે. આ બધી વસ્તુઓ વિશે ભગવાને વારંવાર ગીતામાં કહ્યું છે. સુને ચૈવ સપાકે શપાકે ચ પંડિતાઃ સમદર્શિનઃ એહૈવ તેજિત સંઘઃ યેષાં સામ્યસ્થિતં મનઃ. કારણ કે સંજોગોને આપણે સરખા નહીં કરી શકીએ, એ સંજોગોના આધારે વિચલિત થતા મનને સ્થિર કરવું પડશે ને. અને એટલા માટે નાની મોટી વસ્તુઓથી વિક્ષિપ્ત થયા વગર જેમ નથી સંભળાતું, તો કાં તો આપણે આયોજકોનો ગુનો કાઢી શકીએ, કાં તો આપણે કાનનો ગુનો કહું. હું તો એવો જ છું, મારા કાન જ એવા છે, મને સંભળાતું છે, ભાઈ એના કરતા હું ચિંતા ત્યાં બેસી ગયા, એમાં શું ખરું. આ સંજોગોમાં આપણે આવું કરી શકીએ કે શું જઈને પ્રવચન કરો છો, કેવું આયોજન કર્યું છે, મારી કઈ વ્યવસ્થા સરખી કરતા નથી, એવું કહી શકીએ. અથવા તો આપણે આપણા કાનનો ગુનો કાઢી શકીએ કે મારા કાન એવા છે, બધાને સંભળાય છે, મને સંભળાતું નથી, આ બધાને કેવું સંભળાય છે. અને કાં તો આપણે ભાઈ આપણાવું છે, આયોજન આ છે, કાન આ છે, જે તે છે, એમાં શું કરી શકીએ. અહીંથી ઉઠીને ત્યાં બેસવાથી સંભળાય છે તો ત્યાં બેસી જવું. તો જો એક જ સંજોગોમાં સમાન બુદ્ધિ રાખી શકાય ને, સમાન બુદ્ધિ એવું નહીં કે કશું વિચારવાનું નહીં, સાંભળવાનું નામાં પથ્થર જેવા બેસી રહેવાનું, એવું નહીં. સમાન બુદ્ધિ એટલે આપણે હર્ષથી કે શોકથી, ક્રોધથી કે રાગથી વિક્ષિપ્ત ના થઈ જઈએ અને જે સંજોગોમાં જે કરવા જેવું હોય તે કરીએ. સમબુદ્ધયઃ, આવા જે લોકો છે તે માં એવ પ્રાપ્નવંતી, એવ એટલે જ અવધારણ કે નિશ્ચય. તો ભગવાન કહે છે તે માં એવ મને જ પ્રાપ્ત કરે છે. પણ સંસ્કૃતમાં થોડું આગું પાછું કરી શકાય એટલે તે એવ માં પ્રાપ્નવંતી, તે જ મને પ્રાપ્ત કરે છે. તે માં એવ પ્રાપ્તવંતી, એ મને જ પ્રાપ્ત કરે છે. તે માં પ્રાપ્નવંતી એવ, એ મને પ્રાપ્ત કરે જ છે. સો તે એવ પ્રાપ્નવંતી, તે માં એવ પ્રાપ્નવંતી, તે પ્રાપ્નવંતી એવ પ્રાપ્ત કરે જ છે. એટલે આ લોકો મને પ્રાપ્ત કરે છે એમાં શંકા જ નથી, કારણ કે સમત્વ જ મારું સ્વરૂપ છે. નિર્દોષમ હિ સમમ બ્રહ્મ, સમ એ બ્રહ્મનું નામ છે. અને જો હું સમનું દર્શન કરું
जो हूँ विषमता से विक्षिप्त ना थो तो समनु दर्शन करूच। आ त्रण घड़ा जो एटले मने एम थाय के वाह आ केवो सरस छे, हा आ मने बहु गमे छे। पण जेवो आ जो एटले एम थाय के आ ना ना आ वधारे सरस छे, काढी दो आने, आनी जरूर काढी नाखो। પછી આ જોવ એટલે એમ થાય કે ના ના આ બહુ સારો હતો, આને ફેંકી દો, આને લઈ આવો અને આને ફેંકી દો। ક્યારે? જયારે હું ઘડા જોઉં ત્યારે, જયારે હું માટી જોઉં ત્યારે કોઈ કાઢવા કે રાખવા જેવું રહેતું નથી। હવે થાય છે શું કે મને દેખાય છે ઘડા, અને ઉપયોગી પણ ઘડા જ છે, માટી નથી। માટીમાં પાણી નહીં ભરાય, માટી તો ભરો ને પાણી, માટીમાં શું કામ ઘડો લાવો છો? ઉપયોગમાં માટી નહીં આવે, ઘડો જ આવશે। અને આપણે ઉપયોગિતાના આધારે સત્યતાનો નિર્ણય કરીએ છીએ, ઉપયોગિતાના આધારે રાગ અને દ્વેષનો નિર્ણય પણ કરીએ છીએ કે ઉપયોગી હોય એ મને ગમે, ઉપયોગી ના હોય તો ના ગમે, અને ઉપયોગમાં આડું આવે તો હું ફેંકી જ દઉં એને। આવું છે એટલે કહેવું પડ્યું કે ઈષ્ટ અનિષ્ટ પ્રાપ્ત યેષામ બુદ્ધિ સમા, જેમની બુદ્ધિ ઈષ્ટ અનિષ્ટની પ્રાપ્તિમાં, અરે બધાને જમવા બેસાડે છે ને બધાને ઘડા પાણી આપ્યું છે, એકને આ ઘડા આપ્યું, બીજાને આમ આપ્યું, ત્રીજાને આમ આપ્યું, હવે જેમ પેલો પાણી સામે જ્ઞાની સમજ કહે છે, આને કેવો ઘડો આપ્યો, મને કેવો આપ્યો, પેલાને કેવો આપ્યો, તો ખાવાનું ગમે એટલું સારું હોય એનો ખાવામાં જીવ કે આનંદ નહીં રહે, એ ઘડા જોશે। અને જેને પાણી જોવું છે કે ભાઈ પાણી પીવાનું છે, આમાંય પીવાશે, આમાંય પીવાશે, આમાંય પીવાશે, પાણી જ પીવું છે ને બસ, પછી ક્યાં વાંધો છે? તો એને જે સમત્વ દર્શન કરે છે કે આ માટી છે, આ માટી છે, એટલે કે ઘડાના નામ રૂપ ગુણથી જે વિક્ષિપ્ત થતો કે વિચલિત થતો નથી, એને માટી વચન આપે છે કે તું મને પ્રાપ્ત કરીશ। સમજ પડી? આ વચન એટલે શું? જે ઘડાના નામ રૂપથી વિક્ષિપ્ત કે વિચલિત થતો નથી એને માટી વચન આપે છે કે જો તું ઘડાના નામ રૂપથી વિક્ષિપ્ત નહીં થાય ને તો તું મને જ પ્રાપ્ત કરીશ। એની જેમ જ કે સંજોગોના નામ રૂપોથી કે વ્યક્તિઓથી કે વસ્તુઓથી જો વિચલિત નહીં થાય તે લોકો મને પ્રાપ્તવંતી માં મેવ એ મને જ પ્રાપ્ત કરે છે। એક નવું વિશેષણ ઉમેરે છે ભગવાન, સર્વભૂત હિતે રતા। આપણા ગીતામાં વારંવાર કહેવામાં આવ્યું નિર્માન મોહાજિત સંગો દોષાહ, તો બધી જ જગ્યાએ વારંવાર ભગવાને આ ગુણ પણ ગીતામાં ગયો છે, સર્વભૂત હિતે રતા। જે બધા ભૂતોના હિતમાં રત હશે, હવે સર્વના હિતમાં ત્યારે જ રત રહેવાય કે સર્વના પ્રત્યે સમાન બુદ્ધિ રાખી શકીએ, સર્વના પ્રત્યે સમાન પ્રેમ રાખી શકીએ, અને આપણે માટેના આપણા અભિમાનમાં થોડોક આપણે ઓછા કે કમી કરી શકીએ, કે સર્વભૂતોનું કલ્યાણ કરવું, સર્વભૂતોનું ભલું કરવું, સર્વના જેટલા અંશે મારો અહંકાર કે મારી અંગત માગણીઓ કે જરૂરિયાતો ઓછી હશે એટલા અંશે હું મદદરૂપ વધારે થઈ શકીશ। અને મારામાં મને આત્મીયતા, જો બાળકને ખવડાવે તો માને થાય છે કે મેં જ ખાધું છે, પોતાના પતિની સેવા કરે માને થાય છે કે પત્નીને થાય છે કે મારી જ સેવા છે, એટલે જેટલા અંશે હું આત્મીયતા વધારી શકીશ એટલા અંશે હું સર્વના હિતમાં રત થઈ શકીશ। સર્વભૂત હિતે રતા તે પ્રાપ્તવંતી મામ એવ, સર્વભૂતોના હિતમાં રત કેવી રીતે રહેવું? તો શાસ્ત્રોએ એને માટેની યોજના આપી પંચયજ્ઞની, પાંચ પ્રકારના યજ્ઞ। જેવો ગીતા અધ્યાત્મશાસ્ત્ર છે, અને અધ્યાત્મશાસ્ત્ર બ્રહ્મના જ્ઞાન માટે જે કંઈ સૂચનાઓ આપે છે કે આ કરવું જોઈએ કે આ થવું જોઈએ, ધર્મશાસ્ત્રનું અનુસરણ કરનારા એ કરતા જ આવ્યા છે, એમને ખબર નથી કે અમારે બ્રહ્મજ્ઞાન મેળવવાનું છે। પણ શાસ્ત્રોએ ગૃહસ્થ માટે સૂચના આપી કે ગૃહસ્થ પોતાના ઘરમાં નિવાસ કરે છે અને જીવન જીવે છે એ દરમિયાન પાંચ પાપ એ કરે છે, કન્નની પેશણી ચૂલ્લી ઉદકુંભશ્ચ માર્જની, દળવાનું, ખાંડવાનું, પાણી માટલા ભરવાના, સાવરણથી કચરો વાળવાનો અને ચૂલો સળગાવવાનો, આ બધી વસ્તુઓમાં ક્યાંક જીવડા હોય ને કીડીઓ હોય ને બધાનો નાશ થવાનો જ છે। હવે ગૃહસ્થ કાં તો પોતાનો નાશ કરે કાં તો આમનો નાશ કરે,
પોતાનો નાશ ના કરાવીને આપણે જીવવું હોય એટલે આપણે આ બધામાં નાનું મોટું જતું જ કરવું જ પડે. એટલે એ પાપમાંથી બચવાને માટે શાસ્ત્રોએ દુરસ્તને માટે પાંચ યજ્ઞ કયા છે? બ્રહ્મયજ્ઞ, ભૂતયજ્ઞ, નૃયજ્ઞ, દેવયજ્ઞ, પિતૃયજ્ઞ. તો પિતૃયજ્ઞ એ પિતૃઓની સેવા જીવતા હોય ત્યારે તો મા બાપની અને દાદા દાદી બંને પક્ષના વડીલોની સેવા કરે છે. બાપ અને દાદા દાદી એટલું જ નહીં, વડીલ ઘરના બીજા મામા માસીને કાકીને જે કોઈ હોય બધા વડીલોની સેવા કરવી જીવતા હોય તેમની, અને એમનું મૃત્યુ થયા પછી એમને પિંડદાન વગેરે કરવું કે તર્પણ કરવું કે શ્રાદ્ધ કરવું, આમ કરીને પિતૃઓની સેવા કરે છે. સંતાનની ઉત્પત્તિ કરીને પિતૃઓની સેવા કરે છે, કારણ કે સંતાન ઉત્પન્ન થશે તો સંતાન આગળ તર્પણ ને પિંડદાન વગેરે કરશે ને. આ બધું પિતૃયજ્ઞનો ભાગ છે. નૃયજ્ઞ બીજા મનુષ્યની ચિંતા કરવી કે હું ખાઉં છું પણ પહેલા એ જોઈ લો કે મારા પડોશીને ખાવાનું મળ્યું છે કે ભૂખ્યો છે. આમ આજુબાજુના મનુષ્યની, પહેલાના જમાનામાં તો લોકો ગામની બહાર જઈને ભગોડી બૂમ પાડતા કોઈ ભૂખ્યું છે, અને રસ્તે જતો આવતો કોઈ ભૂખ્યા હોય તો લઈ આવે ઘેર અને જમાડે ને પછી જ જમે. એવા પરિવારો હતા કે જ્યાં સુધી કોઈ અતિથિ અભ્યાગત આવીને જમે નહીં ત્યાં સુધી ઘરમાં જમવાનું ના થાય. નૃયજ્ઞ, ભૂતયજ્ઞ, કીડી ભંકોડાને ખાવાનું આપવાને કીડીના દર પૂરવા એવું કહેવાય છે. તો ગોળથી કે લોટથી કીડીના દર પૂરતા હોય છે, અને દક્ષિણના પ્રદેશોમાં ચોખાતના રોટથી રંગોળી પૂરવાનો રિવાજ હોય છે. એ પણ એટલા માટે કીડિયારા પૂરવા કે જીવજંતુઓ ઘરની બહાર ના હશે, ખાશે ને ખુશ થશે. ભૂત દેવયજ્ઞ, દેવતાઓ માટે યજ્ઞ કરવા. તો વરુણાય સ્વાહા, ઇન્દ્રાય સ્વાહા, અગ્નય સ્વાહા, આ કરીને દેવતાઓને આહુતિ આપવી દેવયજ્ઞ છે. અને બ્રહ્મયજ્ઞ, ઋષિઓ પાસે અધ્યયન કરવું સ્વાધ્યાયનો એ પણ, અને જે કંઈ ભણ્યા છે એ ભણાવવું, આ બ્રહ્મયજ્ઞ છે. આ બધું કરતા હતા. પહેલા એના સ્વરૂપો જુદા જુદા હોઈ શકે. કેટલાક લોકો પોતાના ઘરની બહાર ગાયોને પાણી પીવાની વ્યવસ્થા કરાવતા હોય છે, કેટલાક લોકો પેલા ચબૂતરા બંધાવીને મૂકતા હોય છે દાણા. ઘણા બધા લોકો આપણા યુનિવર્સિટીમાં ઝૂઓલોજી વગેરેમાં જઈએ તો સવારમાં ઘણા લોકો થેલી લઈને આવતા હોય છે અને છાપરા પણ જુવાર ફેંકે છે. એટલે પોતપોતાની રીતે બધા લોકો આવું ઘણા ભાવે તો સાંભળ્યું, પેલા એનિમલ ફૂડ હોય છે પાછું. તો એક વ્યક્તિ આપણે ત્યાં ઝૂઓલોજી બરોબર સવારે એટલે યુનિવર્સિટીના કેમ્પસમાં ચાલે છે, કૂતરા પાછળ પાછળ દોડતા હોય. પછી પૂછ્યું, પૂછ્યું તમારે કેમ પાછળ ફરે છે કૂતરા? કેમને માટે હું એનિમલ ફૂડ નહીં, ડોગ ફૂડ જુદું હોય પાછું, હા એવું બધું. આપ મને તો કંઈ ખબર નહીં આવી, પણ કૂતરાનું જુદું ખાવાનું હોય, કદાચ કૂતરાના બિસ્કિટ જુદા હોય છે એવું કંઈક કહ્યું એમણે. એટલે લઈ આવે ને રોજ ખવડાવે એમને. ઘણા લોકો ગાડીઓમાંથી ઉતરી ઉતરીને કૂતરાનું બિસ્કિટ ખવડાવતા હોય છે ને આવું બધું. એટલે ટૂંકમાં એના સ્વરૂપ ભલે જુદા હોઈ શકે, પણ કોઈક અને કોઈક રીતે હું મારા સિવાયની પણ ચિંતા કરું, એક મેષ ખાતું ને દુનિયાની ચિંતા ભૂલી જઉં ને મારી ચિંતા કરું, આવી ભારતીય સંસ્કૃતિ નથી. આપણી સંસ્કૃતિમાં જીવનના ભાગ રૂપે જ આ બધી વસ્તુઓ વણાઈ ગયેલી છે. સર્વભૂત રીતે રહેતા હા આત્મના પ્રતિકૂલાની પરેશામના સમાચાર એ બધાના હિતમાં રત રહેવાનો એક રસ્તો પણ છે કે મારે માટે જે અનુકૂળ હોય. આત્મા ઉપમેલ સર્વત્ર સમમ પશ્યતિ અર્જુન, સુખમ વાયતિ વા દુઃખમ સયોગી પરમો મતઃ. હું મારી ઉપમાથી કોઈની સામે જોઉં, પેલો માણસ આવ્યો છે ને ભૂખ્યો છે ને ખાવાનું માગે છે, હું જમીને પરવારીને રસોડું સાફ કરીને અત્યારે 2:30 વાગે માંડ આ માતા સૂતી છે અને એને એમ છે કેટલો ત્રાસ છે હવે, કારણ કે બિચારી સવારની 5 વાગે લાગી ગયો રસોડે, 2:30 વાગે છૂટીને જરા ગાડી પડી હોય અને કોઈ બેલ મારી વખતે અને આવીને. ઘણીવાર પેલી વેચાણ કરનારી બહેનો હોય ને, સેલ્સમેન બહેન, તો એ અગરબત્તી ને પાપડ ને પેલું ફિનાઇલ આવું તેવું કંઈ તેને આવી હોય કે બહેન લેવું છે, એવો જ ગુસ્સો ચડે કે કોચ કરીને મારીએ. શું સમજો છો, 2:30 વાગે છે કે આવવાનો વખત છે, પણ એનું ઘર પરવારી નીકળતી હોય ને, એના પતિ બાળો એનો પરિવાર હોય એ સંભાળવાનો હોય, અને કેટલું મોટું વજન ઉસકી ન્યા સ્ત્રીઓ. હમણાં ઘણા વખતે મેં જોયું નથી એટલે મારે કે બધે બંધ થઈ ગયું છે કે મારે કરી મને નથી ખબર, પણ પહેલા મને યાદ છે કે સ્ત્રીઓ આવતી હતી અને એ વજન ખભે તૂટી જાય. મેં કીધું તારા ખભાને દુખી નથી જતો?
એને મને બતાવ્યું કે લોકો અંદર કંઈક પેલું કશુંક રાખીને ઝાડલું કરી રાખે, પછી ખભા પર થયેલા મુશ્કેલ, કારણ કે તૂટી જાય ને ખભો, કેટલું વજન મુશ્કેલ, કેટલી મહેનત કરીને સ્ત્રી ઘરમાંથી નીકળીને આ બધું કરવા આવતી હશે. અને એ વખતે આપણે એને અપમાન કરીને કાઢી મૂકીએ કે જા અહીંથી ફરી પગ ના મૂકીશ. આ જગ્યાએ આપણે હોઈએ તો શું? મને થાય કે સારું છે કે આપણે કોઈના ઘરના કચરા પોતા નથી કરવા પડતા. માનો કે આપણે કોઈને ઘર કચરા પોતા કરતા હોય કે આપણા મા બાપને કરવું પડતું હોય, અને પછી પેલા લોકો ગમે બર્તન કેમ મળી તો કેવું લાગે આપણને? નહીં, આપણે ઘેર એક કામવાળી કામ કરતી હશે, એને એનો પરિવાર નહીં હોય. જોકે તમે મને કહેશો એ વાત સાચી છે કે લોકો અંજાઈ કરતા હોય છે, ખરેખર તકલીફ હોય એવું નથી. આપણે બહુ જેન્યુઅનલી તકલીફ હોય તો જ કહીએ. જયારે લોકો તકલીફ હોય કે બહાના જ કાઢકાઢ કરે ને બધું ખરું, હવે ઠીક છે, પણ છતાં એક સેન્સિટિવિટી તો હોય જ. અને આપણને લાગે કે જેન્યુઅનલી ખોટું જ બોલે છે તો આપણે પણ ટ્રીટમેન્ટ કરીએ. પણ એ સાચું હોય તો એને સાચાપણાનો અને અગવડમાંથી મુક્તિનો લાભ મળે એવી તો આપણે ઉદારતા હોઈ શકે. સર્વભૂત હિતે રહેતા, હા, ના જોઈતો તો અગરબત્તીનું એક પેકેટ લઈશું, શું ફેર પડવાનો આપણને? એક ફિનાઇલનો ને આપણે ઘરમાં જરૂર ના હોય, લઈને જ મૂક્યો હોય બધું. હવે આ બહેન આવી છે અને એને જેટલું વેચાશે એના આધારે કમિશન મળવાનું છે, તો કઈ વાંધો નહીં. ના જરૂર તો અગરબત્તીનું પેકેટ લઈને મંદિરમાં આપી આવીએ. અમે તો અગરબત્તી વાપરતા નથી, તો કઈ વાંધો નહીં, લેવાનું મંદિરમાં આપી આવવાનું, પણ લેવાનું. જે આપણે 5-15 પૈસા કે રૂપિયામાં કંઈ ફેર નથી પડવાનો, તો એને બહુ મોટો ફેર પડશે. આમ સર્વભૂત હિતે રહેતા, હા, આ પ્રકારે જ્યારે હું મારી પરિચ્છિન્નતા કે આટલો એટલે જ હું એમાંથી બહાર નીકળતો જઈશ, તેમ તેમ હું પરમાત્માને પ્રાપ્ત કરવા માટેની યોગ્યતા પ્રાપ્ત કરતો જઈશ. ભાષ્યકાર આગળ કહે છે, અહીં નીચે ભાષ્યત કરશે, દીપિકા કહે છે બીજી લીટીમાં, પ્રાપ્તિ યત્ર વિસ્તૃત ગ્રૈવેયકસ્ય પ્રાપ્તસ્ય પ્રાપ્તિ હિતે બોધ્યા. તે પ્રાપ્તવંતી મામે મને પ્રાપ્ત કરે છે એવું કહ્યું, તો શું મને આમ આ ઘડો આ ઘડાને પ્રાપ્ત કરે એવું કરે છે કે ના? ને એવું નથી. ગ્રૈવેયક એટલે ગરદનમાં પહેરવાની માળા, ટૂંકમાં માળા હોય પહેરેલી અને ભૂલાઈ ગઈ હોય, પછી કોઈ કે આ રીતે તમારી માળા તો તમારા ગળામાં જ છે, કેવી પ્રાપ્ત થઈ જાય છે? તે ગુમાવું કરું કે માળા ખોવાઈ છે, માળા ચલો બધા શોધી કાઢો, મારી માળા ક્યાં છે, માળા ક્યાં છે. બધા શોધવા જાય ને એ વખતે મને કોઈક સામે આવે કે માળા તો તમે શેને માટે બધા દોડ્યા કે માળા શોધવા, આ રીતે તમારી માળા તો ગળામાં જ છે. એટલે હું બધાને બહુ પડે, મળી ગઈ પાછા આવતા રહો. તો કે માળા ખોવાઈ ગઈ તેને મળી છે? ના, હતી જ, અને મને એવું લાગતું હતું કે ખોવાઈ ગઈ છે, એમ મળી એવો લાભ મળ્યો, એમ ઘડાને માટી મળી ગઈ, એમ જ પરમાત્માની પ્રાપ્તિ છે. ન તો અપ્રાપ્તસ્ય ગ્રામા દેહે પ્રાપ્તિ ઇવ. એટલે હું વલસાડમાં છું, હું મગોદમાં છું, અને ત્યાંથી વલસાડ પ્રાપ્ત થશે, અપ્રાપ્ત ગામ છે, અને પ્રાપ્ત થશે એવી આ પ્રાપ્તિ નથી. પરંતુ મારા ગરદન મારી ગળામાંની માળા જાણે કે ખોવાઈ ગઈ હતી ને મળી, એ જાતની પરમાત્માની પ્રાપ્તિ છે. ભાષ્યકાર કહે છે આગળ, ન તો તેષાં વક્તવ્યં કિંચિત માં તે પ્રાપ્નવંતી ઇતિ. આવા જે લોકો છે મને પ્રાપ્ત કરે છે એમાં કશું કહેવાનું રહેતું જ નથી. જ્ઞાની તો આત્મા એવ મે મતમ ઇતિ ઉક્તમ નહી ભગવત સ્વરૂપાણામ સતામ યુક્તતમત્વમ અયુક્તતમત્વમ વાચ્યમ. એમના વિશે તો કશું કહેવાનું રહેતું જ નથી કે એ લોકો મને પ્રાપ્ત કરે છે. જ્ઞાની તો આત્મા એવ મે મતમ ઇતિ ઉક્તમ આગળ કહી ગયા છે. આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની છે ભરત ચતુર્વિધ ભજન તેમાં જના સુકૃતિ. અર્જુન, હે અર્જુન, ચાર પ્રકારના ભક્તો મારું ભજન કરે છે. આર્ત જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની છે. આર્ત જિજ્ઞાસુ અર્થાર્થી, આર્ત એટલે જે દુઃખી છે, દુઃખ આવે ત્યારે યાદ કરે છે. અર્થાર્થી, હવે દુઃખ પડે ને યાદ કરો એટલે તમે મારું દુઃખ દૂર કરો, એટલે પછી મને થાય કે ભાઈ બંધ રાખો તો દુઃખ જ ના આવે ને.
એ અર્થાર્થી છે કે દુઃખ આવતા પહેલાથી જ ભાઈબંધી કરે ભગવાનની, અને આવી બહુ કૃપા થાય એટલે એને એમ થાય કે ભગવાન કોણ છે, જાણવાની ઈચ્છા થાય, જિજ્ઞાસુ છે. જ્યારે જાણી લે છે કે ભગવાન મારું સ્વરૂપ છે એ જ્ઞાની છે. ભગવાને કહ્યું આગળ, તેષામ જ્ઞાની નિક્ષતો વિધા ભજન તેમ જના સુકૃતિનો અર્જુન આર્થ જિજ્ઞાસુ. અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ તેષામ જ્ઞાન નિત્યયુક્ત એક ભક્તિ વિશિષ્યતે પ્રિયો જ્ઞાનોત્યર્થમ અહમ સચ મમ પ્રિય ઉદારા સર્વ વૈતે. આ બધા ઉદાર બધા મારા ભક્તો છે, એમાં જ્ઞાની છે સૌથી વધારે પ્રિય છે, કારણ કે એ મારો આત્મા છે, એ મારો હું જ છે. આગળ કહી જ ગયા છે એટલે પછી એ મને પ્રાપ્ત કરે છે એવું કહેવાનું રહેતું નથી. એ યુક્ત તમ છે કે યુક્ત તર છે કે અયુક્ત તમ છે એ પણ કહેવાનું રહેતું નથી. ઘડો માટીને જે ઘડો જાણી લે કે હું માટી છું એ માટીને પ્રાપ્ત કરે છે એવું કહેવાનું રહેતું નથી. એટલે કહ્યું કે જે જ્ઞાનીઓ પોતાના સ્વરૂપને કે એ રૂપે મને જાણે છે એમને માટે કે મારી સાથે જોડાયેલા કે ના જોડાયેલા એવું કહેવાનો અર્થ નથી. તો શું આગળ ભાષ્યકાર કહે છે, કિંતુ ક્લેશ અધિકતર યદ્યપિ મત્કર્માદિપરાણ ક્લેશ અધિક એવ. તો ભગવાનની ભક્તિ કરવામાં સરળતા શેમાં છે? બેની વાત કરી, એક પહેલા બીજા શ્લોકમાં કહ્યું મૈયા વેશ્ય મનો એમાં જે શ્રદ્ધાપૂર્વક મારી ઉપાસના કરે છે. અહીં શ્રદ્ધાનો અર્થ સાત્વિક શ્રદ્ધા એવો પણ કરી શકાય. હા, સાત્વિક શ્રદ્ધા એટલે ઈશ્વર છે એવી શ્રદ્ધા. સત્તાન રૂપા સર્વસ્વ શ્રદ્ધા ભવતી ભારત, અંતઃકરણ અનુરૂપ શ્રદ્ધા બધાની હોય છે. અને એવી શ્રદ્ધા હોય એ શ્રદ્ધા સેવસ, જેની જેવી શ્રદ્ધા હોય એવો એ માણસ બને છે. એટલે સાત્વિક શ્રદ્ધાવાળો માણસ છે એ પરમાત્માની ઉપાસના કરે છે. જે માણસ શ્રદ્ધા રાખે કે હું પેલાના ઘરમાં સુરંગ ખોદું છું ત્યાં પહોંચી જઈશ અને એક દાડો નક્કી એનું તાળું તોડીશ તિજોરીનું, એવું નક્કી કરીને પણ શ્રદ્ધા તો ખરી કે નહીં? ખરી ને શ્રદ્ધા કે હું ચોક્કસ કરીશ, પણ એ સાત્વિક શ્રદ્ધા નથી. એટલે સાત્વિક શ્રદ્ધા શ્રદ્ધયા પરયા ઉપેતા, હા પરયા એટલે સાત્વિકયા શ્રદ્ધયા ઉપેતા, હા એક એ લોકો છે. અને બીજા આ અવ્યક્ત અનિર્દેશની ઉપાસના કરનારા બે છે. એ બેમાંથી કઈ વસ્તુ કરવી સરળ છે? એટલે ભાષ્યકાર મહારાજે કહ્યું ક્લેશ અધિકતર. ખરી વાત છે કે આ જે લોકો છેલ્લા ત્રીજા ચોથા શ્લોકમાં કયા એ ભગવાનને સીધા પ્રાપ્ત કરી લે છે, પણ એમને ક્લેશ વધારે પડે છે. અધિકતર એવું જ્યારે કહીએ કે મારો મોટો છે ને વધારે હોશિયાર છે, મારો રામ વધારે હોશિયાર છે, એવું જ્યારે કહું ત્યારે લક્ષ્મણ નામનો મારો દીકરો છે ઓછો હોશિયાર છે, તો શું કહું ને કે વધારે હોશિયાર છે? એટલે વધારે કેવું ચડિયાતાપણો બતાવે છે. ચડિયાતાપણો બીજાની સરખામણીમાં થાય છે. એટલે જ્યારે ક્લેશ અધિકતર કે ત્યારે બીજા કશાકમાં વધારે ક્લેશ છે તો ખરો જ, આમાં જ્યારે ચડિયાતો ક્લેશ છે. એ પાંચમા શ્લોકમાં ભગવાન કહે છે ક્લેશો અધિકતર સ્તેષામ અવ્યક્તાસક્ત ચેતસામ અવ્યક્તા હિ ગતિર દુઃખમ દેહવદ્ભિરવાપ્યતે. અવ્યક્તાસક્ત ચેતસામ ક્લેશ અધિકતર. જે અવ્યક્તમાં ચિત્ત લગાડીને બેઠા છે એમને માટે ક્લેશ ઘણો વધારે છે. કેમ? દેહવદ્ભિ હિ એટલે કારણ કે યસ્માત હિ દેહવદ્ભિ અવ્યક્તા ગતિ દુઃખમ અવાપ્યતે. કારણ કે દેહમાં અહમ બુદ્ધિ ધરાવનારાઓ માટે અવ્યક્ત ગતિ છે એ ઘણી મુશ્કેલીથી પ્રાપ્ત કરી શકાય છે. દેહવદ્ભિ પ્રાપ્યતે, દેહમાં અહમ બુદ્ધિવાળાઓ વડે એ કર્મણી પેસિવ થયું, કામના વડે આ મુશ્કેલીથી પ્રાપ્ત કરાય છે. ભાષ્યકાર કહે છે ક્લેશ
अधिकतरहतु अक्षरात्मनाम परमार्थदर्शिनाम देह अभिमान परित्याग निमित्तः। तो देह में मारी अहम बुद्धि से हूँ छू, अमरा संतान से हूँ, ब्राह्मण छू, हूँ गृहस्थ छू के हूँ ब्रह्मचारी छू। आम शरीर ने ओळखाणों ने कारण जयरे मरा में हूँ कई कशू एवो ख्याल हो त्यारे पशी परमात्मा अनिर्वाच्य छे के अनिर्देश्य छे एनी उपासना करवी अघरी छे। देह में अहम बुद्धि ना छोड़ो त्या सुधी अव्यक्त परमात्मा की उपासना करी शकाती नथी। एटले भाष्यकार महाराजे कहो अधिकतर हतु अक्षरात्मनाम परमार्थदर्शिनाम, अक्षर में जेमनी आत्मबुद्धि छे, परमार्थदर्शिनाम जे परमार्थ स्वरूप नु दर्शन करे छे ए लोकोने माटे क्लेश अधिकतर एमने वधारे क्लेश प्राप्त थाय छे। शेने माटे? देह अभिमान परित्याग निमित्त एमने देह में अभिमान छोड़वानो होय छे। एटला माटे भाष्यकार आगळ कहे अव्यक्त आसक्त चेतसाम अव्यक्ते आसक्तम चेतः येषाम ते अव्यक्तासक्त चेतसः तेषाम अव्यक्तासक्त चेतसाम। अव्यक्त में जेमनु चित्त लागेलू छे एमने माटे मुश्किली वधारे छे। आपणे सगुणनी उपासना करी कृष्णनी भागवतनी उपासना आपणे गमे कारण के भगवानना रूपनो गुणनो सौंदर्यनो दर्शन होय, कथाओ होय, कथाओमां भगवान केवा कृपाळु छे सांभळीए, एटले आ बधा द्वारा श्रद्धा जन्मे ने आपणने आदर जन्मे आनंद जन्मे। જ્યારે અવ્યક્તની આરાધના કરતા હોય ત્યારે કોઈ કૃપાની વાર્તા હોતી જ નથી, એવું તો નથી કે કૃપા પ્રાપ્ત નથી થતી, પરંતુ હું નિર્ગુણ કે નિરાકારની આરાધના કરું છું ત્યારે કોઈ ગુણો કે કોઈ નામ રૂપો મને આશ્વાસન આપનારા નથી। સ્વામીજી મહારાજ કહે છે ઇટ થ્રોઝ મી બેક ઓન માય ઓન લેપ, એ હંમેશા ફરી ફરીને મને મારી જાત ઉપર ફેંકી આપે છે। એટલે ક્યાંક કશુંક થયું ને હું દુઃખી થયો, ફરીથી હું મારી પાસે જઈને મારી ખુશીને મારામાંથી પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરું છું, હું આનંદ ઘન છું, હું પૂર્ણ છું, હું નિર્વિશેષ છું, અને જે કોઈ સમસ્યા કે માન અપમાન હોય એ એ નામ અને રૂપના સ્તરે છે, વિશેષના સ્તરે છે, વિશેષ તો મારામાં અધ્યસ્ત કે કલ્પિત છે, અને તો પછી એ મને સુખી દુઃખી કેવી રીતે કરી શકે। આમ ફરીથી હું ચિંતન કરું છું મારા નિર્વિશેષ સ્વરૂપનું, અને પેલા વિશેષોને કારણે જન્મેલી માનસિકતા પીડા આપનારી એમાંથી હું મુક્ત થાઉં છું। હવે એક તો પેલી પીડા તો જન્મી જ છે, ક્યાંકથી પીડા જન્મી હોય ત્યારે કોઈનો દોષ કાઢવામાં થોડી રાહત મળે ખરી, આમ મારો ગુનો નહોતો પણ એણે મને આવું કહ્યું એટલે જો ને પેલો સંભળાવી ગયો, જો હું ચાર માણસને કહું કે જો પેલો કેવો છે આવું કરે છે, એવું કહેવાથી મને રાહત મળે કે હું તો સારો છું ને એ એવો છે। એટલે એક તો પીડા મને ક્યાંક કશુંક થયું એનાથી થઈ જ છે, બીજી પીડા એ છે કે મને મારી પીડા વહેંચવા માટે કે બીજેથી આશ્વાસન મેળવવા માટેનું કોઈ સ્થાન નથી, કે હું કોઈને કહી શકવાનું નથી કે આ પીડા થઈ મને, કારણ કે હું જાણું છું કે એણે પીડા, પણ પીડા થવી એ મારી જવાબદારી છે, ભલે એણે પીડા કરી મારે શા માટે પીડિત થવું જોઈએ, તેમાંથી હું બચી શકું છું। એટલે એ કોઈને આપણે એના માટે દોષારોપણ ના કરી શકીએ એટલે બીજું દુઃખ થાય, અને પછી દુઃખી કેટલો વખત રહું, એટલે મારે મારી જાતે જાતે સુખી થઈ જવું પડે પાછું, ને કંઈ વાંધો નહીં, ભલે એણે કહ્યું હું તો નિર્વિશેષ છું, હું તો પૂર્ણ છું, આ બધી પ્રક્રિયા ખૂબ અઘરી છે, એમાં કોઈ શંકા જ નથી। એટલે આ લગ્ન વગેરે સંસ્થાઓ એને માટે છે કે માણસ પોતાની લાગણીઓને વહેંચી શકે, સુખ દુઃખના સાથી બની શકે, સુખ દુઃખમાં કોઈ સાથી ના હોય ત્યારે એકલા એકલા સુખનો સામનો કરવો અઘરો છે, બહુ સુખી થઈ જાય ત્યારે પણ આપણને એમ થાય કે કોઈ હોય તો વહેંચીએ,
એટલે કઈ છોટે ફોન કરીએ કોઈની સાથે, કંઈક કંઈક કરીને વહેંચીએ કે કેવું સરસ છે, બહુ સરસ છે. અને દુઃખી હોઈએ તો પણ આપણને ગમે કે કોઈને વહેંચીએ. જ્યારે મારા સુખ દુઃખને વહેંચવા માટે કોઈ ના હોય અને એ હું મારી જાતે ઊભું કરું, મને કોઈએ કહ્યું નહીં તો અવ્યક્તની ઉપાસના કરો, પણ અવ્યક્તની ઉપાસના કરવાનું હું નક્કી કરું અને એવું કરવા દ્વારા મારે માટે આ પીડા હું વહરી લઉં. ક્લેશ અધિકતર, આ ક્લેશ વધારે છે. એટલે અવ્યક્ત આસક્ત ચેતસામ, અવ્યક્તે આસક્તમ ચેત યે શાંતે, અવ્યક્ત આસક્ત ચેતસ, અવ્યક્તમાં જેમના ચિત્તની આસક્તિ છે એનું નામ અવ્યક્તાસક્ત ચેતસ. એક વચનમાં ચેતસ, બહુવચનમાં અને ષષ્ઠી તેષામ અવ્યક્તાસક્ત ચેતસામ. તો અવ્યક્તમાં જેમનું ચિત્ત આસક્ત છે તેમનું. હમણાં છેલ્લે છેલ્લે સવારે ઉપદેશ શાસ્ત્રમાં આવી ગયો પ્રતિબંધો વર્તમાનો. તો સાધક, કારણ કે અત્યારે નિર્ગુણના સાધકની વાત ચાલે છે, તો વર્તમાન પ્રતિબંધ, પ્રતિબંધ ત્રણ પ્રકારના કહેવામાં આવ્યા છે પંચદશી વગેરેમાં. એક ભૂતકાળનો પ્રતિબંધ, એક વર્તમાનનો અને એક ભાવિ પ્રતિબંધ. ભૂતકાળનો પ્રતિબંધ છે એ ત્યાં મહિષીનો દાખલો આપ્યો છે. એટલે કોઈ સાધક ગયો ગુરુજી પાસે અને એનું ચિત્ત લાગતું નથી કે તારું મન કશાકમાં રમણ કરે છે, હા કરે છે, શેમાં કરે છે, મહિષીમાં. મહિષીના અર્થ બે થાય છે, એક રાણી ને એક ભેંસ, બંને મહિષીના અર્થ છે. એટલે હવે બને કે એને ઘેર એક સરસ ભેંસ હતી અને બહુ સારું દૂધ આપતી હતી, અને એ પશુપાલન કરનારને જ ખબર પડે કે પોતાના પશુ સાથેનો કેવો પ્રેમ હોય છે. એટલે આપણને એમ થાય કે અક્કલ વગરના ભેંસને પ્રેમ કરે, એ ભેંસ પાળે તો જ ખબર પડે. એટલે એને એની સાથે ઘણો પ્રેમ હોય, અથવા તો રાણીની સાથે પ્રેમ હોય, પોતે રાજા ના હોય તો રાણી સાથે પ્રેમ હોય. એટલે આવી કોઈક વસ્તુ છે અને એના ચિત્તમાંથી ખસતું નથી, તો એને આપણે ભૂતકાલીન પ્રતિબંધ કહેવામાં આવ્યો. એમાંથી ગુરુજીએ એને ચોક્કસ રીતે મુક્ત કરવો જોઈએ. ભાવિ પ્રતિબંધ જે ભરત રાજાને, ભરત એટલે જળ ભરત થયા એ ભરત રાજાને હતો, અને વામદેવજીને. તો ભરતજીની કથા જાણીતી છે કે રાજા ભરત, જેમના નામ ઉપરથી આખા ભારત દેશનું નામ પડ્યું છે, એ પોતાનો રાજ્ય છોડીને વનમાં ગયા અને વનમાં જઈને તપ કરતા કરતા પેલા હરણના બચ્ચામાં આસક્તિ થઈ ગઈ, એમાં આસક્તિ કરતા જીવ્યા અને મર્યા, અને માટે બીજા જન્મમાં હરણનું બચ્ચું થયા. પણ ત્યારે પેલો પૂર્વજન્મ યાદ હતો અને પછીના જન્મે જડ ભરત થયા અને રહુગણને ઉપદેશ આપ્યો વગેરે. આ ભાવિ પ્રતિબંધ હશે. વામદેવજીને માતાના પેટમાં જ હતા અને ગર્ભમાં એમના પ્રતિબંધો નિવૃત્ત થઈ ગયા, ગર્ભમાં તેમણે બૂમ પાડી હું મુક્ત થઈ ગયો છું. એટલે આ ભાવિ પ્રતિબંધ છે. અને વર્તમાન પ્રતિબંધ, આપણો રસ્તો વર્તમાન પ્રતિબંધમાં મુખ્ય છે. તો વિષયાસક્તિ, વિષયોની આસક્તિ એક પ્રતિબંધ છે. પ્રજ્ઞામાંદ્યમ કુતર્કશ્ચ વિપર્યય દુરાગ્રહ. વિષયોની આસક્તિ એટલે મન રહી રહીને યાદ કરે કે ઘેર કેવું સરસ ખાવાનું મળતું હતું, બોળિયા બોલ્યું સરસ, મને ખબર નથી કઈનું ખાવાનું કેવું છે ને તમે એને કેવી રીતે મૂલવો છો એ મને બહુ ખ્યાલ નથી, હું તો આશા રાખું છું કે સરસ હોય. પણ માનો કે ના હોય, એટલે પેલું પૂજ્ય સ્વામીજી મહારાજ કે ઋષિકેશમાં પછી અન્નક્ષેત્રમાં ભિક્ષા માંગવા જવું પડે સંન્યાસી થાવ એટલે, એટલે ભિક્ષા માંગવા જાઓ ત્યારે એ લોકો તો નીચે દાળને ઉપર પાણી, એટલે પાણી પાણી જ આપે, બીજું કશું હોય નહીં, રોટલી તો કશું ચવાય કે ખવાય એવું ના હોય. એટલે પેલો ઋષિકેશના અન્નક્ષેત્રના રોટી દાળ ખાય, એના ઉપર ઇડલીને સંભારની એ કલ્પના કરીને ખાય એમ કે આજ આપણી ઇડલી છે ને આજ સંભાર છે ને કેવો સરસ આનંદ આવે છે, કારણ કે એની આસક્તિ પહેલામાં છે. અથવા તો એ દુઃખી થઈ કરે રામ રામ ક્યાં સાવધો સરસ રોટલી દૂધ રોટલીને આવું દાળ ખાઉં છું, એના કરતાં કેવા સારા ઇડલી સંભાર મળતા હતા. એક સાધુ મને એક જગ્યાએ હું મૌન મંદિરમાં હતી ને મળ્યા હતા બહુ જ વર્ષો પહેલા, લાંબેલ આણંદ પાસે એક આશ્રમ છે એમાં. તો બિચારા અજાણ્યા માણસ હતા આમ તો, અને હું ઘણા વર્ષો પહેલાની નાની હતી. એટલે મને સલાહ આપે કે ભૂલમાં સાધુ તો થશો જ નહીં, કે જો નાનો હતો ને તો મને એમ કે ભગવું એટલે ભગવાન,
તો આપણી સંસ્કૃતિમાં આ બધા સંસ્કારો હોય છે. એટલે ભગવા કપડા એટલે ભગવાન એવો મારો ખ્યાલ હતો. હું સાધુ થઈ ગયો અને સાધુ થયા પછી હું જોઉં છું કે કોઈ આદર સમાજમાં નથી હોતો. ઇવન એમણે મને કહ્યું કે આશ્રમમાં જાઓ ને તો પણ સાધુને માટે બધું ખુલ્લું એવું નથી હોતું, કે સાબુ માંગવો પડે. એમ આ શબ્દો હું એમના કહું છું. એમણે મને કહ્યું કે સાબુ બી માંગને પડતા કુછ નહીં દેતે બોલો. અને આશ્રમમાં બહુ બધો 3 દાડો તમને રાખે છે, બધા નથી રાખતા હોતા. તો ઓળખાણને કંઈ ખાસ હોય તો જુદી વાત છે, પણ રસ્તે ચાલતા સાધુ હો તો કોઈ રાખતું નથી. એટલે બિચારા મને સલાહ આપે કે હું તો ભરાઈ પડે તો ભરાઈ પડે, પણ તમે બચી જજો, મને કે તમે સાધુ તો થશો જ નહીં કોઈ દાડો. એટલે હવે એ જીવી રહ્યા છે, એટલે એમની કંઈક તો સગવડો સચવાતી જ હશે, નહીં તો માણસ જીવી ના શક્યા હોત. પણ આપણે જે માગીએ એ વસ્તુ ના મળે એવું બને એ આપણને દુઃખી કરી શકે. સો વિષયાશક્તિ આ પહેલો પ્રતિબંધ છે, વર્તમાન પ્રતિબંધ. બીજો છે પ્રજ્ઞા માંદ્યમ, બુદ્ધિની મંદતા. એટલે બુદ્ધિ સમજે જ નહીં. એટલે હવે વેદાંત ભણવા માટે તો કેટલીક લાયકાત જોઈતી જ હોય છે, જ્ઞાન માટે નહીં. હા, બ્રહ્મ જ્ઞાન કોઈ પણ અભણ માણસ પણ એના, મેં કીધું ને વામદેવજીને ગર્ભમાં પ્રાપ્ત થયું તો ક્યાં ભણ્યા તે વખતે. એટલે આ જન્મે વિદવત્તા હોવી જોઈએ એવો નિયમ નથી, બુદ્ધિ તેજ હોવી જોઈએ એવો પણ નિયમ નથી. પરંતુ અધ્યયન કરવું હોય તો એને માટે વેદાંત શીખવું હોય, સમજવું હોય, અને એના દ્વારા આપણે જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો તર્ક કરવાની એક ક્ષમતા તો જોઈએ જ. મેધાવી પંડિતો વિદ્વાન ઉહાપોહ વિચક્ષણ, વિવેક ચૂડામણીમાં ભાષ્યકાર મહારાજે કહ્યું, અને છાંદોગ્યમાં 6ઠા અધ્યાયમાં ગંધાર દેશની વાત આવી, ત્યાં પણ મેધાવી પંડિત એ શ્રુતીય શબ્દો વાપર્યા. એના અર્થ એવા કર્યા કે એક તો શાસ્ત્રમાં કહેલા ઉપદેશને ગુરુજી કહેતા હોય ત્યારે સમજી શકે માણસ, અને બીજું જે ઉપદેશ આપ્યો છે એને સમજ્યા છીએ એને જ્યાં લાગુ પાડવાનો આવે ત્યાં લાગુ પાડી શકે. પેલું સાંભળ્યું છે પણ એને ખબર નહીં કઈ એનો ઉપયોગ કરવાનો. કેમ ખબર નહીં, 5-5-10 થાય પેલું આવીને કહે છે કે દૂધના પૈસા આપો, કે કેટલા આપવાના, 5 દાડાના થયા, આટલી કૂપનો થઈ, એટલે પેલા 5 ને પેલા 5, એટલે કેટલા, કેમ ભણ્યો નથી, ભણ્યો છે, શું ભણ્યો છે, 5 ને 5 કેટલા થાય ખબર નથી, 10 થાય, તે 5 ને 5 10 થાય તો અહીં 10 આપને પણ, એ 5 ને 5 10 થાય એ જ્ઞાન અહીં લાગુ પાડવાની ખબર ના પડે પાછી. તો મેધાવી અને પંડિત એનો આવા અર્થ કર્યા કે ગુરુજી શાસ્ત્રનો ઉપદેશ આપે એને સમજી શકે. ત્યાં એ વાત છે કે ગંધાર દેશમાંથી એક માણસને પગે લાવ્યા છે, એને આંખે પાટા બાંધ્યા છે જંગલની અંદર, અને હાથને ઝાડની પાછળ બાંધ્યા છે, એને ઝાડ જોડે બાંધી દીધો છે. અત્યંત દુઃખી થઈ ગયો છે માણસ, દિશાસ્તુની અંધારું ઘોળ છે ને કશું દેખાતું નથી, કશું સમજ પડતી નથી. એટલે બચાવો બચાવો બૂમો પાડે છે કે ગંધાર દેશમાંથી મને પકડી લાવ્યા છે, મને છોડીને જતા રહ્યા છે, કોઈ મને બચાવો. અને કોઈ દાડો પુરુષ આવી જાય છે, એના પાટા છોડી આપે છે, એના હાથ છોડી આપે છે. પેલો કે ક્યાં જવું, દિંગમૂળ થઈ ગયો, એને કશું દેખાતું સમજાતું નથી કે હું ક્યાં આવ્યો છું, કે તારે ક્યાં જવું છે, હું ગંધાર દેશથી આવ્યો છું, ચાલ તને લઈ જાઉં. એટલે પેલો દયાળુ પુરુષને બતાવે છે કે જો આ દિશામાં જા, આ દિશામાં જઈશ એટલે આટલું ચાલીશ, પછી આ મંદિર આવશે, પછી આમ ચાલીશ એટલે એક વડનું ઝાડ આવશે, પછી આટલું જઈશ એક તળાવ આવશે, પછી ત્યાંથી જમણી બાજુ જઈશ એટલે 3 રસ્તા પડશે. આમ 5-25 નિશાનીઓ બતાવી એણે. અને પેલાને એ સાંભળતા ને સમજતા આવડવું જોઈએ, અને પછી જયારે મંદિરે જઈને ઉભો ત્યારે આ મંદિર કહેવાય એવી ખબર પડવી જોઈએ પાછી. એટલે કહ્યું હતું કે મંદિર આવે ત્યારે મંદિર તરફથી તમે જમણો ને ડાબો 2 રસ્તાની વચ્ચેના રસ્તે જોજો, એવું મને કહ્યું હોય. એટલે કાટખૂણે ધારો કે રસ્તાઓ છે, કે મંદિરની સામે એક રસ્તો જશે ને મંદિરની જમણી બાજુ રસ્તો જશે, એની વચ્ચેના રસ્તે જોજો. તો સામેનો રસ્તો ને જમણી બાજુનો રસ્તો એની વચ્ચેનો રસ્તો આ કહેવાય, તે મારે અહીં ચાલવાનું એ પછી સમજ પડવી જોઈએ ને મને. એટલા માટે પ્રજ્ઞા માંદ્યમ, પ્રજ્ઞાની મંદતા હોય તો ઉપદેશ સમજી શકાતો જ નથી.
कुतर्कश्च बुद्धि तवो रूपाणी सरस होय, प्रमाता वचका पाण्या ज करे. એ કહે છે ને પણ રસ્તામાં એમને આપણને કોઈને પૂછે કઈ હોટલમાં જઈએ, રસ્તામાં ભૂખ લાગે છે કે અમુક હોટલે જાઓ. પણ પેલો વિચાર ઉદારતાથી આપણને એના અનુભવનો લાભ આપે છે કે આ હોટલમાં સારું ખાવાનું મળશે, હોટલ પવિત્ર ચોખ્ખી છે, પવિત્ર તો ના હોય પણ ચોખ્ખી સુખ સાફ સુખ છે થોડી ઘણી અને સારી છે. એટલે આપણને આગ્રહ કરીને લઈ જાય એટલે આપણને એમ થાય કે જોયું એને કમિશન હશે એટલે જ લઈ જાય, બાકી શું લઈ જાય, એને શી પડી છે. એટલે કુતર્ક ગુરુજી જે ઉપદેશ આપે એની પાછળ એમનો સ્વાર્થ હશે કે એમને કંઈક લેવા દેવા હશે, એમને સેવા કરાવવી હશે, એમને આશ્રમ ચલાવવો હશે, એમને આમ હશે ને તેમ હશે. આવા જાતના વાંધા પડવા એ કુતર્ક છે, એ પણ પ્રતિબંધ છે. વિપર્યય દુરાગ્રહ, હું જે ખોટું સમજો છું એના વિશે મારો દુરાગ્રહ છે કે આ તો આમ જ હોય, એ જુદું હોય જ નહીં. એટલે મને ખબર જ છે કે ભગવાન તો ચાર હાથ વાળા જ હોય. અમારા ગુરુજીએ કહ્યું છે કે કોઈનો વિશ્વાસ તો નાશ કરાય જો ધારો કે કહ્યું હોય તો. મારા મા બાપે આમ કહ્યું છે અને મારા દાદાએ પેલું કહ્યું છે અને અમારા ગુરુજી આવું કહ્યું છે. શિવરાત્રિનો ઉપવાસ તો કરવો જ પડે. ઉપવાસના દ્વારા તમે જો કંઈક ઉલટી થઈ ગઈ ને તો ઉપવાસ તૂટી ગયો, આવું બધું કહેતા હોય છે. હવે આવું કંઈક એવું પકડ્યું હોય કે જેથી આપણે માંદા પડીએ અને ગમે તે કરીએ તો મારે તો ઉપવાસ કરવો જ પડે. એટલે કેટલીક વાર વિપરીત બુદ્ધિ, મુખ્ય વિપરીત બુદ્ધિ, હું જીવ છું તે, હું અલ્પ છું, દુઃખી છું, સંસારી છું અને મારે આ દુઃખીતામાંથી છૂટવાની જરૂર છે. એટલે કોઈએ ચમત્કાર કરીને મને બંધનમાંથી છોડાવવો જોઈએ, કોઈએ કશું કરવો જોઈએ. આ મહાત્માઓની કથાઓ સાંભળવામાં એક મુશ્કેલી આ હોય છે કે એમને અજાણ્યા મહાત્માએ આવીને સ્વપ્નમાં આવા દર્શન કરાવ્યા અને જાગ્યા પછી મળ્યા. બોલો, તમારા ગુરુજી કરાયા તમને? તો તે ગુરુજી કહેવાય ના જ કહેવાય. જો સિદ્ધિ સિદ્ધિ ના બતાવી શકે કે ચમત્કાર ના બતાવી શકે તો ગુરુને શું કરવાના? આ પ્રકારની આપણી ધારો કે નાનપણથી માન્યતા બની ગઈ, આપણા ગુરુ આપણને બહુ પ્રેમથી ઉછેર્યા, લાડકોડથી ઉછેર્યા, હવે ત્યારે આપણે છોકરું હતા, હવે મોટા થઈ ગયા આપણે, હવે અત્યારના ગુરુ આપણને જરા વિશેષ પ્રકારથી ટ્રીટ કરે છે અને આપણને લાડકોડથી નથી ઉછેરતા, એટલે આપણે ચોકડી મારીએ કે આ કઈ જાતના ગુરુજી છે. એટલે આપણી કશાક પ્રકારની સમજો હોય, હું બ્રાહ્મણ છું માટે આમ તો નાશ કરું, બધા બધું રહી જતું હોય છે. અમે ના અડકીએ. હા, નાનપણમાં આપણે એવું હતું કે ભાઈ બ્રાહ્મણ એટલે બાજુમાં બીજો કોઈ હોય બ્રાહ્મણ સિવાયનો તો એનો પાટલો અડકવો ના જવડે પાટલાને. સ્વામીજી મહારાજ પણ પહેલા જવાનો દાખલો આપે કે પેલા મુસ્લિમ લોકોને આ બધા હોય ને એટલે એમને આપવાનો ગ્લાસ જુદો હોય. આપણે અમારે ત્યાં એવું હતું જ, પેલું શેનો આપે ગ્લાસ, મને લાગે છે આપણે ચાના કપમાં પીએ ને તો એમને પિત્તળનો કેવો આપવાનો, પિત્તળના કપ રકાવી રાખતા હતા પહેલા. હા, પિત્તળનો નાનો પવાલો હોય ને રકાવી હોય એમાં આપે. કેમ એવું? કે એને ઘસી કઢાય અને એને ગરમીમાં તપાવીને પવિત્ર કરાય, એટલા માટે. આવું બધું હતું એ જમાનામાં. આપણા ગુરુજી એવું ના કરે એટલે કે હાય હાય તો કેવા છે જો ને. ટૂંકમાં આપણી જાત જાતની સમજો હોય ને આપણે કહે કે ના હું તો બ્રાહ્મણ છું, ના હોતો આમ છું ને ના હોતો તેમ છું. હવે એ છોડવા માટે તો આવ્યા છે કે હું બ્રાહ્મણ છું ને હું ગૃહસ્થ છું ને હું પવિત્ર છું ને આવું બધું. સો વિપર્યય દુરાગ્રહ, ખોટા પ્રકારની સમજો છે આપણે. ખોટી એટલે ટૂંકમાં જે સમજ ધરાવી ખોટી છે. બાય ધ વે, ગુરુજીનો કોઈ પક્ષ જ નથી હોતો. મારા કરતા સામેનો પક્ષ લેવો એનો પક્ષ. એટલે હું કહું કે હું તો પ્રારબ્ધ જ બધું કરશે, કશું એમ તો કે પ્રારબ્ધ શી વસ્તુ છે, પુરુષાર્થથી બધું થશે. હું કહું કે પુરુષાર્થથી કરીશ, કરીને બતાવી દઈશ કે પ્રારબ્ધથી થશે. એ ટૂંકમાં મારું સ્વરૂપ અવ્યક્ત છે, નામરૂપથી મુક્ત છે અને કોઈ પણ આગ્રહ હશે મારા વિશેના નામ અને રૂપને લઈને જ હશે. એટલે જે પણ આગ્રહ હશે કે આમ જ કરાય, આમ ના જ કરાય, એની પાછળ અધિકારીત્વ હંમેશા હશે જ. આપણે જ્યારે કહીએ કે આ પેલું ફૂલ છે, હા
अच्छा आप फूल छे એ જાસૂદનું ફૂલ છે. હવે હું તો મોટો બોટનિસ્ટ છું એટલે મને ખબર છે કે જાસૂદનું ફૂલ છે ને આવું જ હોય. અને મને ગુરુજી એમ કે કાકી જાસૂદનું ફૂલ છે આ ગુલાબનું ફૂલ છે. તું વિદ્વાન છું એટલે હું એમની વાત ના માનું પણ આ મિથ્યા છે, આની કોઈ સત્યતા નથી. રજ્જુમાં સર્પ જેવી જ આની સત્તા છે. મારા મનમાં ખ્યાલ હોય કે મા બાપની સેવા કરવી જોઈએ ધારો કે, એટલે હું એ છોડું જ નહીં. ગમે તે થાય તો એના હું તો ના જ છોડું. હવે આ સંન્યાસ વગેરે વસ્તુઓ તો અપેક્ષા રાખે છે કે તમને કે તમે છોડો એટલે એક ક્ષણથી છૂટા. હા પૂજો સ્વામીજી મારા અને બધા લોકોને કહેવામાં નથી આવતો કે તમારો સંન્યાસ થવાનો છે કે તમને આટલું આમ છે ને તેમ છે એવું. કોઈ એક દિવસ ઉપવાસ કરવાની સંન્યાસ આપી દે બસ. તો એક ક્ષણે એ માણસ તૈયાર હોય ઘર બહારને કે મા બાપને કે લગ્ન કરવું તો પત્ની બાળકોને છોડવા માટે. એટલે આવી જાતનો એનો પોતાના વિશેનો આગ્રહ છોડવાની તૈયારી હોય તો ને વિપર્યય દુરાગ્રહ. મારા વિશેના ખ્યાલ એવું ના હોય માતાજી, અરે હોતું હશે એવું નહીં આવું હોય એમાં આપણે આપણને સમજાવી દે પાછા તો બધા ચેલાઓ. એટલે એટલે એ સંજોગોમાં આપણે આપણું કશું છોડીએ જ નહીં ને, અને તો એ પ્રતિબંધ બનતો હોય છે. એટલે આ બધી વસ્તુઓ એક કે એક વસ્તુ છોડવી અઘરી છે. અને ફરી એકવાર કે મારે જે વ્યક્તિત્વ મારું સાધક તરીકે બનાવવું હોય એ 24 કલાક જીવવાનું શરૂ કરવું જ પડશે. જો હું મારા મિત્રો સાથે અમુક રીતે વર્તીશ અને પછી આશા રાખીશ કે ગુરુજી સાથે હું નમ્રતાથી વાત કરીશ, એવું નહીં થાય. જોકે લોકો કુશળ હોય છે. સ્વામીજી મહારાજ કહે છે કે વર્ષોના વર્ષો સુધી માણસો બે વિરુદ્ધ પેરેલલ વ્યક્તિત્વ લઈને ચાલતા હોય છે. અહીં એવું લાગે કે આના જેવો તો ઉદાર અને પ્રેમાળ અને વિશાળ હૃદયવાળો નમ્ર કોઈ છે જ નહીં, અને આમથી આમ જ કરે ને. પેલા લોકોને પૂછો એ કહે છે કે આના જેવો તો દુષ્ટ માણસ કોઈ નથી. પેલાને કલ્પના ના આવે કે આ હોઈ શકે ને આને કલ્પના ના આવે કે તે હોઈ શકે. હા સ્વામીજી મહારાજ કહે છે કે માણસોના સમાંતર વ્યક્તિ પર સમાંતર સમાંતર ક્યારે મળે જ નહીં. આને ખબર સજ્જનને ખબર ના પડે કે દુર્જન છે, દુર્જનને ખબર ના પડે કે સજ્જન છે. વ્યક્તિત્વ ચાલ્યા જ કરતા હોય છે. તે લોકો કુશળ હોઈ શકે છે ખરા, પણ એવા કુશળ ના હોય ત્યારે સામાન્ય સંજોગોમાં સામાન્ય માણસોની જે પ્રકૃતિ હોય એ બહાર આવી જતી હોય છે. અને એટલા માટે આપણે આપણા વ્યક્તિત્વને સર્વ રીતે સર્વત્ર ઘડવાનો પ્રયત્ન કરવો જ પડે. તો આ પ્રજ્ઞા માધ્યમ પેલા વિષયોની આસક્તિ છે એ દૂર કરવાનો ઉપાય કર્મયોગ છે. કર્મયોગ દ્વારા હું મને આ વસ્તુ ગમે છે કે આ ફૂલ મારે જોઈએ છે પણ તમારે જોઈએ છે, હું કોને તમે લઈ જાઓ મારે જરૂર નથી. મારે મારા મનમાં બહુ જ છે કે બહુ જ સરસ ફૂલ છે પણ છતાંય હું કહું છું તમે લઈ જાઓ. મારે ભગવાનને ચડાવું છું, મારે સ્વામીજીને આપવું છે અને તમારે આપવું છે, હું કહું લો તમે આપો ને ચાલશે મારે નથી આપવું. તો હું મારી આસક્તિને દૂર કરવાનો પ્રયત્ન કરું છું. કર્મયોગ એ આસક્તિ દૂર કરવાનો પ્રયત્ન છે. અને વૈરાગ્ય એ તો શ્રેષ્ઠ રસ્તો છે. જો કર્મયોગ પૂરતો કરેલો હોય તો વૈરાગ્ય દ્વારા વિષયોની આસક્તિમાંથી હું મુક્ત થઈ શકું. પ્રજ્ઞાની મંદતા છે કે બુદ્ધિ બરોબર ઘસાયેલી તેજ નથી, તો શ્રવણ એનો ઉપાય છે. પૌન પુણ્યને શ્રવણ કુર્યાત, ફરી 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 શ્રવણ ચાલ્યા જ કરે અને એના દ્વારા હું સંસ્કાર મેળવ્યા જ કરું શાસ્ત્રોના. અને મારા મનમાં આજે નહીં તો કાલે નહીં તો એક દિવસ સમજ પડશે. એટલે પ્રજ્ઞાની મંદતા હોય બુદ્ધિની મંદતા તો એને શ્રવણથી દૂર કરી શકાય. કુતર્ક છે, ખોટા તર્કો કરવાની રીત હોય આપણને મનમાં હોતું હશે કોઈ દાડો પણ પેલું હોત તો શું પછી આપણે પેલું આપણે વિષયને આસક્તિ ના રાખવી જોઈએ. અને ખાવા પીવાનું બહુ કે મન ખાવું તો પડે જ ને, ભૂખ્યા થોડા મરાય પણ આપણે ખાવા ના પાડીશ. એટલે કંઈક વાંધા વચકા પાડવા અને એના દ્વારા સિદ્ધાંતને ખોટો પાડવાની કોશિશ કરવી આ કુતર્ક છે.
दुस्तर्क से रम्यता श्रुति मत स्तर्क अनुसंधीयता। तो दुस्तर्क એટલે કે શાસ્ત્ર ને કે ગુરુજીને ખોટા પાડવાનો પ્રયત્ન, તર્કના આધારે એમાંથી મુક્ત થવાનો પ્રયત્ન એ મનનથી થાય છે। મનન એટલે જે મેં શ્રવણ કર્યું છે, સાંભળ્યું છે, એને હું શાસ્ત્રોને અનુસરીને તર્ક કરવા દ્વારા સત્ય સમજતો જાઉં છું કે વાત સાચી છે, હા ઇટ મેક સેન્સ, એ વાત ઠીક છે। અને વિપર્યયનો દુરાગ્રહ એટલે કે તીવ્ર દેહાશક્તિ એ નિધિધ્યાસનથી દૂર થાય છે। આ બધા શાસ્ત્રીય કે પારિભાષિક શબ્દો છે, એ સમજ આવ્યા કરશે। તો આ બધા પ્રતિબંધો હોવાને કારણે અવ્યક્તાહી ગતિહી દેહવદ્ભિહી દુઃખમ અવાપ્યતે। તો દેહમાં આસક્તિ ધરાવતો હોય એટલે આ બધા પ્રતિબંધો હોય, અને એટલા માટે પછી હું નિર્ગુણ ને નિરાકાર ને બ્રહ્મ છે વસ્તુ કામ કરતી જ નથી। મારી શ્રદ્ધા છે, મારો પ્રેમ છે, મારો આદર છે, બધું છે, પણ તીવ્ર આસક્તિ લઘુતાના રૂપમાં પણ વ્યક્ત થતી હોય છે, અને આસક્તિ અપેક્ષાના રૂપમાં પણ વ્યક્ત થતી હોય છે। હા, આ બધું મન બહુ જ કપટી ખતરનાક હસ્તી છે, બહુ જ છેતરનારું હોય છે, કે વારંવાર છેતરાઈ જઈએ કે બધું સરસ છે, મારે કોઈ ફરિયાદ નથી, મને કોઈ તકલીફ નથી। હવે એ તો ધાર્યું થાય ને એટલી જ વાર જરાક વાંકો ચોખ્ખો થયો કે તરત જ અંદરથી બળવો ફૂટી નીકળતો હોય છે। અને નસીબ જોપડે આપણી આંખો અને આપણી મુખમુદ્રા દુઃખ દિવાન કહી દે, આંખો દિવાન છે, બધું ચાડી ખાઈ જાય છે, આપણું મોઢું આપણું બધું વ્યક્તિત્વ છે તરત જ જાહેર કરી દેતું હોય છે કે અંદર કેવો વાંધો પડ્યો છે, આપણે કશું બોલીએ ના કે ચાલીએ ના, પણ બહુ જ સ્પષ્ટ રીતે વ્યક્ત થઈ જતું હોય છે, કશો વાંધો નહીં, કોઈ એના વિશે જે કરે કે ના કરે પણ હું તો નોંધ લઉં છું, કે અંદર અણગમો કે અસ્વીકાર તો જન્મ છે, અને અસ્વીકાર જન્મવાનું કારણ હું કહું છું કે પેલો છે, જોયું પેલો ને પેલો વાત કરે છે, મને પેલપા તેલ રેડાય છે, કે કેવા બધા ભેગાથી વાતો કરે છે, કેવા બધા હસે છે, અને પણ શું કામ ના હશે, એમના મોઢે હસે છે, એમના જીભે વાત કરે છે, આપણને શું થાય છે, પણ એ વાત કરે ને મને એમ થાય કે જોયું તો શું જુએ પણ। એટલે ઘણી બધી વાર કોઈ સંગીન ક્યારેક હોય પણ ખરું કે કોઈ મને આઇસોલેટ કરે છે, છૂટા પાડે છે, જુદો રાખે છે, ખાવા નથી કરતા, હોય પણ ખરું, ઘણી બધી વાર એવું નથી હોતું, અને આપણી જાતે જ આપણે માની લઈએ છીએ કે મારો ભાવ નથી પૂછાતો, મારી સામે જોતા નથી, હું તો આવો જ છું, બધા બહુ વહાલા છે, ઓળખામણો છું, આ બધી દેહાશક્તિ છે। હા, એટલે આપણે અવ્યક્તની ઉપાસના માટે કોણ યોગ્ય છે અને સગુણ માટે કોણ યોગ્ય છે, એમણે તો કીધું કે દેહાશક્તિ વાળા, દેહાશક્તિ એટલે શું, આ બધી દેહાશક્તિ છે, હર્ટ અને ગ્રીડ દેહાશક્તિ છે, જરાકમાં ઘવાઈ ગયા એ દેહ વક્તૃત્વ છે, કોઈએ કશું કહ્યું નહીં મને ખરાબ લાગી ગયું, ભોગતાને ખરાબ લાગે છે, આ ભોગતૃત્વ હર્ટ કે ઘવાયાને લાગણી કહેશે, મારે કશું કરવું જોઈતું હતું તને ના કર્યું, ભૂલી ગયો કરવાનું, કોઈએ મીઠાઈ આપીને ખાઈ ગયો મને યાદ મારે તમને આપવું જોઈએ, અરે અરે બહુ ખરાબ થઈ ગયું, આ કર્તૃત્વ છે, ડુઅરશિપ। એટલે કર્તૃત્વ પણ દેહાશક્તિ જ છે, ભોગતૃત્વ પણ દેહાશક્તિ જ છે, કર્તૃત્વમાંથી ગિલ્ટ અપરાધની ભાવના જન્મે છે, ભોગતૃત્વમાંથી હર્ટ ઘવાયાની ભાવના જન્મે છે, આ બંને વસ્તુઓ દેહાશક્તિ બતાવે છે। અને જો એવું હોય તો પછી મારે પ્રેમ અને આશ્વાસનની જરૂર છે તો હું સગુણની ઉપાસના માટે લાયક છું। જ્યારે એવું હોય કે આ બધી વસ્તુથી હું મુક્ત રહી શકું અને દુનિયાને જે પોતાની રીત ભાતો છે, ભેગા થઈને વાત, મારે કામ હોય તો ભેગો થઈને વાત કરી આવો, ના હોય તો એમને છૂટા માંગુ, ભાઈ તમે કરો વાતો, મારે શું છે, વાતો જોડે મારે સંબંધ શું છે, હું સાધક છું કે ભાઈ બન છું, ક્ષણે માટે આવ્યો છું, જો સાધક છું અને મને વેદાંતના અધ્યયનમાં રસ છે તો પેલાએ શું કરીને પેલા માણસો ચોકી કરતા હોય છે, હા એવું ભયંકર, પણ કોઈનો ગુનો નથી, હું એટલા માટે ધ્યાન દોરું છું, આપણે એમાં કંઈ
એમના ન હોય એવો નિયમ નથી. આપણે પણ એમાં હોઈ શકીએ, કોઈ વધારે વાર હોય, કોઈ ઓછી વાર હોય, આપણે એક જ વાર હોઈએ પણ હોઈ શકીએ ખરા. એટલે આપણે સતત ચોકી કરતા હોય માણસો. તમે સ્વામીજી જોડે વાત કરો, માણસો ભો ભો સાંભળે કે શું થાય છે, શી વાત કરે છે. મેં તો એટલે સુધી જોયું છે કે મારા હાથમાં એક કાગળ હોય અને હું ઊભી હોઉં અને હમણાં જઈને વંચાવવાની છું, માણસ મારી પાછળ ઊભો વાંચતો હોય એટલું બધું. હવે આ ઇનસિક્યોરિટી કે જે લાગતું હશે તે અંદર પણ આવું હોય છે. હું વ્યક્તિની વાત નથી કરતી, હું માનસિકતાની વાત કરું છું કે માણસોના મનમાં, એટલે કે તમારા ને મારા મનમાં, હા, મન નામની વસ્તુમાં આવું બધું થઈ શકતું હોય છે કે પેલાનો પેલું થયો ને પેલાનો પેલું ને પેલા લઈ ગયા ને પેલા ખાટી ગયા ને પેલા, પણ બધાને બધું તો નથી જ મળવાનું. કોઈને કંઈક વધારે મળશે ને કોઈને કંઈક વધારે મળશે ને કોઈને કંઈક મળશે ને કોઈને કંઈ ઓછો મળશે. બધું જાત જાતનું ચાલશે, એમાં હું પણ એક હોઈ શકું છું. અને આવું થાય ત્યારે મારી જાતને હું ઘણી વાર કંઈક ધારું થાય એટલે હું નાચી ઉઠું, ક્યારેક કશું દૂધું થાય તો હું દુઃખી દુઃખી થઈ જાઉં પાછો. તો આ બધા સંજોગોમાં હું નોંધ લઉં, હા, આત્મ અવસાદનનું કારણ નથી, મારે મારી જાતને હલકી પાડવાની જરૂર નથી. આવું જ હોય માણસનું મન ચિલ્લાવું છે. હમણાં અવધેશાનંદજી મહારાજનું એમાં હશે તો હું તમને સંભળાવીશ કદાચ, કંઈક એક નાનકડું સાંભળતી હતી. અહીં તો જો કે ઇન્ટરનેટ નથી આવતું, તો એ કહે છે કે હું નાનો હતો ને ભણતો હતો ત્યારે અમારી કવિતા આવતી હતી, એના શબ્દો મને નથી યાદ. એનો અર્થ એવો હતો કે હું જોઉં છું કે દેડકામાં ને માણસમાં અંતર હોય તો અંદર આટલું અંતર છે. કયું અંતર છે? માણસ પોતાના મનોરંજન માટે દેડકાને કાંકરા મારે છે, દેડકો માણસને મનોરંજન માટે કાંકરા મારતો નથી. તમે વિચાર કરો કે માણસો પોતાના મનોરંજન માટે કાગડાને, કૂતરાને કૂતરાને લે 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 કરીને પછી આવીને કાઢી મૂકે, ગાયને ગાય ગાય, આપણે જોયું જ છે આ બધી વસ્તુ કે ગાય 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 કરીને ગાયને બોલાવે અને ગાય આપણે ખસી જાય પેલો માણસ. તો આપણા મનોરંજન માટે આપણે ભેંસને કાંકરો મારીએ, દેડકાને કાંકરો મારીએ, આવું બધું કરીએ. માણસ સિવાયના કોઈ પશુને મેં નહીં, સરસ વસ્તુ છે ને, માણસ સિવાયના કોઈ પશુને પોતાના મનોરંજન માટે કોઈ માણસ પર કાંકરો મારતા કે અટક ચાલુ કરતા મેં જોયો નથી. એટલે માણસ હોય, ડાવર્સ હોય, એટલે આપણે આપણા વિશે કંઈ દોષનું દર્શન કરવાની જરૂર નથી. પણ નોંધ લઈએ છે કે આ જન્મે છે. જોડે જોડે હું એ પણ કહું છું કે જો આપણને લાગતું હોય કે પેલો માણસ આવું જ કરે છે અને મારા જીવનમાં એ મહત્વની વ્યક્તિ છે, ધારો કે, તો જઈને ચોખવટ કરી લઈએ કે ભાઈ મને એવું લાગે છે કે તમે આવું કરો છો, તમે મારું અપમાન કરો છો, કે તમે પક્ષપાત કરો છો, પેલાને વધારે પ્રેમ કરો છો, મને ઓછો પ્રેમ કરો છો, આવું મને લાગે છે, એવું છે, મારી કંઈ ભૂલ છે? જો હોય તો મને કહો, તો મારી ભૂલ સુધારીશ. એટલે આપણે જેટલા ખુલ્લા સહનાવતો, સહનોપૂર્ણતો, સહવીર્યમ કરવા વહે, મા વિદ્વેષા વહે, મારો અને તમારો દ્વેષ ના થાય, હું આ પ્રયત્ન કરું. એટલે આપણે જ્યાં જ્યાં મનોદુઃખની સંભાવના દેખાતી હોય અને આપણે જ્યાં રહેવાનું જ છે, જે આપણો સેટઅપ છે, જે આપણા આસપાસના નજીકના લોકો છે, તો પછી દંભ કરવો કે જૂઠું બોલવું કે ઈર્ષા કરવી કે તિરસ્કાર કરવો કે આત્મ અવસાદન કરવું, આ બધી નિષેધાત્મક વૃત્તિઓ કે નેગેટિવ ટેન્ડન્સીસ, આત્મઘાતક વૃત્તિઓ, એનાથી બચવાને માટે આપણે ગંભીર પ્રયત્ન કરીએ અને આપણી જાતને હલકી ના પાડીએ, સાથે સાથે એને જે છે એ રહેવાની છૂટ પણ ના આપીએ, એમાંથી બહાર કાઢવાનો ગંભીર પ્રયત્ન કરીએ વિથ અ પ્રેયરફુલ માઇન્ડ, પ્રાર્થનાપૂર્વક ભગવાને પ્રાર્થના કરતા જઈએ અને આપણને દેખીતો જે ઉપાય લાગતો હોય એ ઉપાય પણ કરતા જઈએ, એમ કરીને બહાર નીકળીએ તો જ આપણે આ ક્લેશમાંથી નીકળી શકીએ. પણ આ બધું કરવામાં કેટલી તકલીફ છે. ક્લેશ અધિક તરહ તેષામ, આ અવ્યક્તમાં ચિત્ત લગાડવું હોય તો આવો મહાન ક્લેશ રહેલો છે. ઓમ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ
शांति 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 ही शंकरम शंकराचार्यम केशवम बादरायणम सूत्र भाष्य कृतौ वंदे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्ति भेद विभागिने व्योमवत् व्याप्त देहाय दक्षिणा मूर्तये नमः ओम शांति 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 हरि ओम श्री गुरुभ्यो नमः हरि ओम।